ડુમસના દરિયામાં ફિલ્મ લાઈફ ઓફ પાઈના જેવી ઘટના બની હતી પર્વતપાટિયા ખાતે આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી પંકજ રાઠોડ ગત વીસમી ઓક્ટોબરના રોજ ડુમસ ફરવા ગયો હતો એવામાં ભરતી આવતા પંકજ કંઈક સમજે તે પહેલા જ ડૂબવા લાગ્યો હતો કોઈનું ધ્યાન પણ તેના પર ન હતું કે કોઈ બચાવવા આવે તેવામાં તેના હાથમાં એક બોટ આવી ગઈ હતી જેમાં તે સવાર થઈ ગયો હતો અને બોટને મોજા જ બાજુ લઈ ગયા જે બાજુ લઈ ગયા તે તરફ યુવક બોટમાં જવા લાગ્યો દરિયામાં ડૂબતા બોટે બચાવ્યો તો ખરો પણ હવે પંકજને કિનારો મળી રહ્યો ન હતો એટલે દરિયાના હાલક ડોલક થતી બોટ સાથે પંકજ ભૂખ્યો તરસ્યો લગભગ અડતાળીસ કલાક સુધી દરિયામાં રહ્યો હતો અને કિનારો આવશે કે કેમ અને તે કઈ બાજુ જઈ રહ્યો છે તેનો પણ અણસાર ન હતો મનમાં ભય હતો કે પરિવારનો શું થશે શા માટે તે એકલા દરિયા કિનારે આવ્યો અને એવા તો હજારો વિચારો વચ્ચે મજબૂત મન સાથે અડતાળીસ કલાક વિતાવ્યા લલ્લુભાઈના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પેટીઓ રડતા પંકજને દરિયાકિનારાથી દૂર અડતાળીસ કલાક બાદ નવસારીના માછીમારો મળી ગયા જેણે તેને બચાવી લીધો હતો પોતાની સાથે માછીમારો પંકજને મરોલી લઈ ગયા હતા જ્યાં પોલીસ સ્ટેશનમાં કબજો આપ્યો હતો જેથી તેને નવું જીવન મળ્યું બાદમાં પોલીસે લલ્લુભાઈનો કબજો સોંપ્યો હતો